આજે ગુજરાત વિધાનસભામાં જે પૂરક માગણીઓ હતી, માર્ગ, મકાન, શિક્ષણ, અન્ન પુરવઠા, વાહન વ્યવહાર, આ બાબતમાં બે ત્રણ બાબતો એક ધારાસભ્ય તરીકે મેં વિધાનસભા ગૃહમાં મૂકી અને સરકારને એ બાબતમાં સુધારો લાવવા માટે, ખાસ કરીને પ્રાઇમરી શિક્ષણ કે જે સરકારી શૈક્ષણિક સંકુલ સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં ગુણવત્તાવાળું શિક્ષણ મળતું નથી, ક્યાંક ભૌતિક સુવિધાઓનો અભાવ છે, ક્યાંક શિક્ષકો નથી અને ક્યાંક સરકારે જે એના ઉપર અમલીકરણ કરવા માટેની જે સિસ્ટમ હોય એ સિસ્ટમમાં બાલા દવલાની નીતિના કારણે સરકારી જે સંસ્થાઓ છે એમાં માતા પિતા બાળકને ભણવા માટે ઓછું મૂકવાના કારણ એ જ છે. અને હું માનું ત્યાં સુધી મોટા ભાગની પ્રાઇવેટીકરણ એ સરકારમાં બેઠેલા લોકોની સંસ્થાઓ હોવાના કારણે સરકારી શિક્ષણ પાડી ભગે તો જ તેમને ત્યાં વિદ્યાર્થીઓ દાખલ થાય આવી માનસિકતા પણ કદાચ સરકારમાં બેઠેલા લોકોની હશે. એટલા માટે કરીને ધારાસભ્યોના, મંત્રીઓના, સચિવોના કોઈ બાળકો સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા નથી, એમને પ્રાઇવેટમાં ભણાવે. અને અહીંયા ગુણવત્ત ઉત્સવની વાત થાય, શ્રેષ્ઠ શિક્ષકની વાત થાય, એટલે માત્ર મધ્યમ અને ગરીબ વર્ગ એ શિક્ષણથી જે ક્વોલિટીવાળું મળવું જોઈએ એ ન મળે એનાથી વંચિત રહી જાય એવી માનસિકતા એ લોકોની છતી થાય છે. અને આ બાબતમાં અનેક વખત જ્યારે ખુલાસા બંધ વાત થઈ હોય ત્યારે એનું ગ્રેડેશન આપવાનું હોય, શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવાનો હોય, તો એમાં પણ કઈ વિચારધારાનો છે, કયો લાગતો વળગતો છે, કોણ એમની વાહવા કરે છે, આવું શિક્ષણની અંદર ના હોઈ શકે. એટલે મેં સરકાર સમક્ષ એક વાત મૂકી કે તમને તમારી જાત ઉપર જ ભરોસો નથી, અને જો જાત ઉપર ભરોસો હોય તો તમામ ધારાસભ્યોને જે સિસ્ટમમાં બેઠેલા લોકો એમના બાળકોને પ્રાઇમરી સ્કૂલમાં ને શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભણાવવા જોઈએ.